नमस्कार विद्यार्थी मित्रों, फरी एक बार आपणे मळीए छीए। विषय भूगोल धोरण 12, प्रकरण जे छे चोथू, मानवीनी तृतीयक चतुर्थक अने पंचम प्रवृत्तिओ। तो चलो विद्यार्थी मित्रों, चेप्टरनी विस्तृत चर्चा जे छे के प्रास्ताविक चर्चा जे छे एनी थोड़ीक चर्चा करीए। मानवीनी तृतीयक प्रवृत्तिओ मां अथवा तो जेने अपने सेवाक्य तरीके ओळखवामां आवे छे, सेवाक्य प्रवृत्तिओ जेवी के आपणा रोजबरोजना जीवन में थती होय एवी बाबतो, जेवी के परिवार में कोई बीमार पड़े छे त्यारे आपणे डॉक्टरनी पासे जईए छे अथवा तो हॉस्पिटलमां जईए छे, तेवी रीते शाळामां शिक्षक तमने भणावे, જ્યારે કોઈ વિવાદ ઊભો થાય ત્યારે આપણે વકીલ પાસે જઈએ, આવી બધી ડાક્ટરી સલાહ કે પછી વકીલ કે પછી શિક્ષણ કે પછી ભૂમિઓ વગેરે જે છે એ વ્યાવસાયિક સેવાઓ છે, જે નિશ્ચિત રકમ જે છે એ લઈને એવી સેવાઓ જે છે એ પૂર્ણ કરવામાં આવે છે। દાખલા તરીકે ડૉક્ટર પાસે જઈને સારવાર લેવાથી આપણને ફી ચૂકવવી પડતી હોય, તેવી રીતે શિક્ષણના બદલામાં પણ શિક્ષક જે છે એને વેતન જે છે કે પગાર જે છે એ મળતો હોય છે, વકીલ પણ ફી લે છે, અને ભૂમિઓ હોય તો એ ભૂમિઓ પણ ચીજવસ્તુના બદલામાં ફી જે છે કે કિંમત જે છે એ વસૂલ કરતો હોય છે। તો આવી બધી પ્રવૃત્તિ જે છે કે જે કિંમત ચૂકવીને પ્રાપ્ત કરવામાં આવતી હોય એવી પ્રવૃત્તિઓ જે છે એને તૃતીયક પ્રવૃત્તિ જે છે એમાં સમાવેશ કરવામાં આવે છે। દાખલા તરીકે સ્વાસ્થ્ય, કલ્યાણ, શિક્ષણ, મનોરંજન, વ્યાપાર, પરિવહન વગેરે પ્રકારની પ્રવૃત્તિઓ જે છે એ તૃતીયક પ્રકારની પ્રવૃત્તિઓ તરીકે ઓળખવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્ર, તૃતીયક પ્રવૃત્તિઓ જે છે એના કેટલાક મુખ્ય વિભાગો જે છે એની ચર્ચા કરીએ। તૃતીયક પ્રવૃત્તિઓ જે છે એમાં પહેલી બાબત જે છે એ જોઈએ તો કે સેવાઓ જે છે એના વિભાગો, તૃતીયક પ્રવૃત્તિઓમાં પહેલી બાબત જે છે એ વ્યાપાર વિષયક સેવાઓ। તો વ્યાપાર જે છે એ વ્યાપાર કોને કહેવાય અથવા તો વ્યાપાર વિષયક સેવાઓ જે છે કે અહીં એવી સેવાઓ જે છે કે આર્થિક લાભ જે છે એ મળતો હોય એવી સેવાઓ જે છે એનો સમાવેશ કરવામાં આવે છે। દાખલા તરીકે ગ્રામીણ ક્ષેત્ર હોય તો ત્યાંથી કેટલીક સેવાઓ, અને નગરીય જે છે ક્ષેત્ર હોય તો ત્યાંથી બજાર જે છે કે એવી સેવાઓ જે છે એની આપ લે જે છે થતી હોય છે, બરાબર। દાખલા તરીકે સૌંદર્ય પ્રસાધનોથી લઈને સમારકામને લગતી સેવાઓ જે છે એ પૂરી પાડવામાં આવે છે, અથવા તો ગ્રામ્ય અને શહેરી જે છે એ ક્ષેત્રની અંદર આવી વ્યાપારિક સેવા જે છે કેટલાક જથ્થાબંધ વેપાર સાથે થતી હોય છે એને વ્યાપાર વિષયક સેવા તરીકે ઓળખવામાં આવે છે। બીજી બાબત જે છે વિદ્યાર્થી મિત્રો, પરિવહન। હવે પરિવહન જે છે એ જોઈએ તો પરિવહન અને સંચાર, તો પરિવહન જે છે એમાં જોઈએ તો પરિવહન જે છે એનો મુખ્ય ઉપયોગ જે છે એ દાખલા તરીકે ચીજવસ્તુ કે જે તૈયાર માલ જે છે એને અથવા તો કાચો જે છે એ રૉ મટીરિયલ્સ જે છે, કાચો માલ જે છે એને એક સ્થળેથી બીજા સ્થળે જે છે એ લઈ જવા માટે પરિવહન સેવા જે છે એનો ઉપયોગ થતો હોય છે। રેલવે છે, રોડ રસ્તા આધારિત વાહન વ્યવહારોના દ્વારા ચીજવસ્તુ જે છે સેવા જે છે એનું શું થાય છે, પરિવહન દ્વારા સેવાઓ જે છે પ્રાપ્ત કરવામાં આવે છે। અંતરિયાળ વિસ્તારો, આંતરરાષ્ટ્રીયની દ્રષ્ટિએ રાષ્ટ્રની આંતરિક ભાગોમાં વિવિધ ક્ષેત્રો જે છે એમાં વ્યાપાર પરિવહન જે છે એક સેવા તરીકે કામ કરે છે। જળમાર્ગની દ્રષ્ટિએ, હવાઈ માર્ગની દ્રષ્ટિએ અને રોડ રસ્તાની દ્રષ્ટિકોણથી શું થાય છે, વ્યાપાર કે પરિવહન જે છે એ થતું જોવા મળે છે। તો આપણે જોઈ ગયા પરિવહન સેવાઓ। ત્રીજી બાબત જે છે એ સંચાર, પરિવહન અને સંચાર સેવા। સંચાર સેવા એટલે સંદેશ વ્યવહાર તરીકે પણ એને ઓળખાવીએ છીએ,
વિચારોનું આપલે થતું હોય એવી સેવાઓ જે છે એને સંચાર સેવા તરીકે ઓળખવામાં આવે છે। સંચાર સેવાના માધ્યમો જેવા કે મોબાઈલ, ઇન્ટરનેટ, ટેકનોલોજી, ટેલિફોન, ઉપગ્રહ વગેરે જે સંચાર સેવાના વ્યાપક બનાવી છે। આ બધા માધ્યમ દ્વારા સંદેશાવ્યવહાર કે સંચાર સેવા જે છે એનું મહત્ત્વ જે છે આજે વધવા પામ્યું છે। ટપાલ જે છે એનું પ્રભુત્વ જે છે વર્તમાન સમયમાં ઘટી ગયું છે। રેડિયો, દૂરદર્શન દ્વારા વિવિધ ઘટનાઓ, સમાચારો, વક્તાઓનું વક્તવ્ય કે પ્રવચનો સમગ્ર વિશ્વના સ્ત્રોતો માટે ખૂબ જ ઝડપથી પ્રસારિત થયા છે, તેથી તેમને સંચારના સમૂહ માધ્યમો તરીકે ઓળખવામાં આવે છે। જાહેરાતો કરવી હોય, મનોરંજન જે છે મેળવવું હોય વગેરે માટે સંચારના માધ્યમ કે સેવા જે છે એનો ઉપયોગ થતો હોય। વિશ્વ સ્તરે જે છે સમાચાર પત્રો વાચકો સુધી પહોંચાડી શકાય છે। ઇન્ટરનેટના કારણે આજે સંચાર સેવા જે છે એ ભારે ક્રાંતિ જે છે થવા પામી છે। ટૂંકમાં સંચાર કે સેવા જે છે એનો ખૂબ જ વિકાસ થયો છે, શેના કારણે? ઇન્ટરનેટના કારણે। તો વિદ્યાર્થી મિત્રો, આગળ જે છે એનો મુદ્દો જે છે ચર્ચા કરીએ, મનોરંજન। હવે મનોરંજન સેવા જે છે એમાં કેટલીક બાબતો જે છે એનો સમાવેશ થાય છે। દાખલા તરીકે મનોરંજન જે છે એ આનંદ મેળવવા માટેનું એક સાધન છે, અથવા તો તણાવ છે કે માનસિક તણાવ જે હોય તો એને દૂર કરી શકવા શકે છે। દાખલા તરીકે વ્યક્તિ જે છે એ વિવિધ પ્રવૃત્તિઓ જે છે કે પ્રશ્નો જે છે કે મૂંઝવણો જે છે એમાં સપડાયેલો હોય અથવા તો પડેલો હોય અને એના કારણે માણસ જે છે એ તણાવગ્રસ્ત જીવન જીવતો હોય, તો એ જે છે એ તણાવને દૂર કરવા માટે મનોરંજન જે છે સૌથી ઉપયોગી માધ્યમ છે। દાખલા તરીકે ફિલ્મ, દૂરદર્શન, રેડિયો, નાટક, ભવાઈ, બહુરૂપી, સાહિત્ય, સંગીત વગેરે જે છે લોકો મનોરંજનની સેવા જે છે એ સેવા મેળવીને આનંદ જે છે પ્રાપ્ત કરતા હોય છે। વર્તમાન સમયની અંદર મનોરંજનની અંદર પ્રવાસ, પર્યટન, દૂરદર્શન વગેરે જે છે એના દ્વારા મનોરંજનના માધ્યમો દ્વારા શું કરે છે લોકો જે છે સેવા મેળવતા હોય છે। ત્યારબાદ છે વાણિજ્ય સેવાઓ। હવે વાણિજ્ય સેવાઓ જે છે એમાં ચર્ચા કરીએ તો વાણિજ્ય સેવાઓ જે છે એમાં જાહેર ખબરો, વકીલો દ્વારા અપાતી કાયદા કે સલાહ, બેંક સેવાઓ, જનસંપર્ક સેવાઓ, કર્મચારીઓના કૌશલ્ય વિકાસ આપતું પ્રશિક્ષણ, આવી બધી બાબતો જે છે સલાહકારો, હિસાબ નિશો, કારકુન વગેરે જે છે એ સેવાઓ જે છે એ વાણિજ્ય સેવાઓ જે છે એમાં સમાવેશ કરવામાં આવે છે। તો આ બધી બાબતો જે છે સેવાઓ જે છે એ જોવા મળે છે। વર્તમાન સમયમાં ઉત્પાદનની દ્રષ્ટિકોણથી અને ગુણવત્તા અને વિશિષ્ટતાની દ્રષ્ટિકોણથી વાણિજ્ય સેવાઓ જે છે એ ખૂબ જ મહત્ત્વની છે। સ્વાસ્થ્ય અને શિક્ષણ વિશે ચર્ચા કરીએ તો સ્વાસ્થ્ય જે છે એમાં જોઈએ તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા પ્રશ્ન થશે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કોને કહેવાય, કે જે સેવાઓ જે છે એ પોતાના નજીકના સ્થળે અથવા તો જે તાલુકા ક્ષેત્રની અંદર જે કંઈ પણ સરકારી સેવાઓ જે છે પ્રાપ્ત થાય છે એને સ્થાનિક સ્વરાજની સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે। તો એ બધી બાબતો જે છે એ સેવા ક્ષેત્રો જે છે એમાં સમાવેશ થાય છે। તેવી રીતે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર જે છે એ કલ્યાણ માટે વિવિધ પ્રકારની સેવાઓ જે છે એ પૂરી પાડે છે। પરિવહન, સંદેશા વ્યવહાર, વેપાર, મનોરંજન, સડક નિર્માણ, શિક્ષણ, સિંચાઈની યોજનાઓ, ઉત્પાદન, સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્ર જે છે એમાં વિશાળ સેવાઓ જે છે નાગરિકોને પૂરી પાડતી, સર્વાંગિક વિકાસમાં મદદ કરતી સેવાઓ છે। તો અહીંયા જે છે એ સ્વાસ્થ્ય અને સેવાઓ જે છે એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે, તેવી જ રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા પણ એ
સેવા જે છે પૂરી પાડવામાં આવે છે, શેની? સ્વાસ્થ્ય અને શિક્ષણને લગતી સેવાઓ. તેવી રીતે વિદ્યાર્થી મિત્રો જે છે અહીંયા સ્પષ્ટ થશે. આગળ જે છે એ સમાજ કલ્યાણ. હવે સમાજ કલ્યાણ જે છે એ બાબત જે છે એમાં મહિલા મંડળ, જ્ઞાતિ સંગઠનો, યુવા મંડળો, જુદા જુદા પક્ષોના પોતાના સંગઠનો જે છે પણ લોકો સામાજિક અને આર્થિક ક્ષેત્રની સેવા આપે છે. દાખલા તરીકે બાળ ચિકિત્સા, બેટી બચાવો, પાણી બચાવો, પર્યાવરણ જાળવો, સ્ત્રી સશક્તિકરણ, મહિલાઓનો મોભો વગેરે પ્રકારની ઝુંબેશો ચલાવીને સામાજિક જાગૃતિ જે છે એ લાવવાનું કામ કરવામાં આવે છે. એ એક પ્રકારની સમાજ કલ્યાણની સેવા તરીકે ઓળખવામાં આવે છે. નાણાકીય બચતો માટેની સેવાઓ. હવે નાણાકીય બચતો માટેની સેવાઓ જે છે એમાં જોઈએ તો વીમા બેન્કો છે, તેવી જ રીતે સરકારી સંગઠનો, બિન સરકારી સંગઠનો, ગ્રામ વિકાસ સેવા, સામાજિક વિકાસ માટેની સેવા વગેરે જે છે એ સંસ્થાઓ દ્વારા શું કરવામાં આવે છે, લોકો જે છે એમની બચતો જે છે એકત્રિત કરવામાં આવે છે અને એના દ્વારા લોકો જે છે એમને આર્થિક રીતે સદ્ધર થવા માટે કેટલીક સહાય જે છે એ પણ ચૂકવવામાં આવે છે અથવા સહાય જે છે કરવામાં આવે છે. દાખલા તરીકે સબસિડી છે, બરાબર, સરકાર તરફથી વિવિધ યોજનાઓ જે છે એ બધી બાબતો જે છે એ નાણાકીય બચતો કે આ બધી સેવાઓ જે છે એના માધ્યમે લોકો સુધી જે છે એ પ્રાપ્ત થતી હોય છે. જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર, સહકારી ક્ષેત્રના ધોરણે વર્તમાન સમયમાં ટપાલ કચેરીઓ પણ લોકોને પોતાની બચતો જે છે એ વધારવા પ્રોત્સાહન કરે છે. તો એવી રીતે જે છે આપણે ચર્ચા કરી ગયા સેવા અથવા તો તૃતીયક પ્રવૃત્તિઓના વિવિધ વિભાગો. આગળ જે છે એની ચર્ચા કરીએ. બીજો ટોપિક જે છે ચતુર્થક પ્રવૃત્તિઓ. હવે ચતુર્થક પ્રવૃત્તિની અંદર ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો વિશિષ્ટ પ્રકારની સેવાઓ જે છે એમાં સમાવેશ કરવામાં આવે છે. શેમાં? ચતુર્થક પ્રવૃત્તિઓમાં. ચતુર્થક પ્રવૃત્તિઓ જે છે એનો શબ્દાર્થ અથવા તો એનો અર્થ જે છે એ તેના સંબંધ કે ઉચ્ચ બૌદ્ધિક વ્યવસાય સાથે જોડાયેલો છે. આવી પ્રવૃત્તિઓ ચિંતન, સંશોધન અને વિકાસ માટે કરવામાં આવે છે. ચતુર્થક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકો જે છે વિશિષ્ટતા એ છે કે તેઓ ઊંચું વેતન અને ઊંચા હોદ્દા દ્વારા પ્રાપ્ત કરવામાં ખૂબ ગતિશીલતા ધરાવે છે. વધુ વેતનવાળી નોકરીને કોઈ પણ સ્વરૂપે જે છે એ માહિતી સંગ્રહ પ્રક્રિયા પ્રસારણની જોડાયેલી હોય છે. કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના કારણે આ પ્રવૃત્તિ જે છે લોકોને કાર્યક્ષમતા જે છે આજે ખૂબ જ વધુ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્પષ્ટ થાય છે કે ચતુર્થક પ્રવૃત્તિઓ જે છે એટલે કે વિશિષ્ટ પ્રકારની સેવા છે અને એ ઉચ્ચ બૌદ્ધિક ચિંતન સંશોધન ક્ષેત્ર સાથે જોડાયેલા જે પ્રવૃત્તિ હોય છે એને ચતુર્થક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ચતુર્થક પ્રવૃત્તિની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સંદર્ભમાં વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે માહિતીનો સંયોજન, પ્રોસેસિંગ અને માહિતીનો મોટે પાયે સંગ્રહ અને પ્રસારણ કરવું તેને ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે. આ ટેકનોલોજી છે દૂરસંચાર ઉપગ્રહ જે છે એના આભારી છે. ઘણા પ્રકારના તકનીકી સંયુક્ત સ્વરૂપો જે છે એના આધારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે એ મળી શકે છે. તેમાં સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર, સંદેશા વ્યવહાર, પ્રસારણ, ઓપ્ટિકલ ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થતો હોય છે. આ પ્રણાલીના ઉપયોગથી ટેકનોલોજીમાં નવા ક્ષેત્રનો વિકાસ થાય છે, ખાસ કરીને વ્યાપાર, ચિકિત્સા, પરિવહન, અંતરિક્ષ, વિજ્ઞાન, શિક્ષણ, ઉદ્યોગ, બેન્કો વગેરે જે છે ક્ષેત્ર જે છે એમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે છે એનો ઉપયોગ થતો હોય છે. વિવિધ કચેરીઓ છે કે વિવિધ સંસ્થાઓ જે છે એમાં પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે છે એમાં વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત કેટલાક ઉદ્યોગો જે છે એના સંકુલન
નોંધપાત્ર જે છે વૃદ્ધિ થઈ છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે છે એના સંદર્ભમાં ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી. હવે સિલિકોન વેલી જે છે એ એવા વિકસિત ઉદ્યોગ ગૃહો જે છે એનો સમાવેશ કરવામાં આવે છે. જેમ કે એનું ઉદાહરણ જે છે લઈએ તો મેસેચ્યુસેટ્સ યુએસએના બોસ્ટન જે છે કેલિફોર્નિયામાં સિલિકોન વેલી પ્રકારના કેટલાક ઉદ્યોગો જે છે એના સંકુલો જે છે એ આવેલા છે. ભારતની દ્રષ્ટિકોણથી જોઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક પણ જોવા મળે છે. દાખલા તરીકે ભારતમાં બેંગલુરુ છે, ગાંધીનગર, હૈદરાબાદ, પુણે વગેરે જે શહેરમાં આઈટી ક્ષેત્રના કેટલાક સંકુલો જે છે એ જોવા મળે છે. વર્તમાન સત્રમાં આઈટીના ઉપયોગથી જીનેટિક એન્જિનિયરિંગના નવા ક્ષેત્ર જે છે એનો વિકાસ થયો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ચતુર્થક પ્રવૃત્તિની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગેરે છે એનું પણ સમાવેશ કરવામાં આવે છે. છેલ્લી બાબત છે એની ચર્ચા કરીએ માનવીની પંચમ પ્રવૃત્તિઓ. પંચમ પ્રવૃત્તિઓ જે છે એમાં ઉચ્ચ સ્તરે જે છે અથવા તો ઉચ્ચ કક્ષાના નિર્ણયો તથા નીતિ નિર્ધારકોનો પંચમ પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે. આમાં જ્ઞાન આધારિત ઉદ્યોગો, સામાન્ય રીતે ચતુર્થક સેવાઓ સાથે જોડાયેલી છે તેમાં પણ સમાવેશ કરવામાં આવે છે. આ પ્રકારની એટલે કે ચતુર્થક પ્રવૃત્તિઓ જે છે એનો પંચમ પ્રવૃત્તિઓ વચ્ચે જે છે એ સૂક્ષ્મ તફાવત જે છે એ જોવા મળે છે. વર્તમાન સાથે જોડાયેલા વિચારો કે વિચારધારા જે છે આપવી, તેમનું પુનર્ગઠન અને વ્યાખ્યા કરવી, માહિતી જે છે એની નવી વ્યાખ્યા કરવી, નવા પ્રયોગો કરવા, નવીન પ્રૌદ્યોગિકી, અતિ આધુનિક સંશોધનો, નૂતન દ્રષ્ટિકોણ વગેરે જે છે પ્રક્રિયાઓ જે છે એ પંચમ પ્રવૃત્તિ જે છે એમાં સમાવેશ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો પંચમ પ્રવૃત્તિ અને ચતુર્થ પ્રવૃત્તિ જે છે એમની વચ્ચે સૂક્ષ્મ તફાવત જોવા મળશે, મોટો તફાવત જોવા મળતો નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આજે ચેપ્ટરમાં શીખી ગયા માનવીની તૃતીયક પ્રવૃત્તિઓ એમાં સમાવિષ્ટ બાબતો, તેવી જ રીતે ચતુર્થક પ્રવૃત્તિઓ અને પંચમ પ્રવૃત્તિઓ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચોથું ચેપ્ટર જે છે એ પૂર્ણ થાય છે. હવે પછી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.